मजा मानसो। चलो आपने चैप्टर नंबर में धोरण 8 ની અંદર એક ચલ સુરેખ સમીકરણ વિશે વાત કરીએ છીએ। જ્યારે એક ચલ સુરેખ સમીકરણ ની અંદર અહીંયા બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે। પણ બંને બાજુ ચલ હોય એ પહેલા આપણે પાછળના સ્વાધ્યાયની અંદર કઈ પ્રકારના દાખલાનો ઉકેલ મેળવ્યો છે એના વિશે જોઈ લઈએ। આપણી પાસે કોઈ એવું એક્ઝામ્પલ હોય કે ભાઈ 2x plus 8 is equal to 12, तो आवो कोई एक समीकरण होए कि जेमा एक बाजू चल वाला पद होए एक बाजू अचल पद होए, तो आवा पद वाला समीकरण नो उकेल कई रीतना मळे। अहीं जो अहीं 8 छे ए प्लस 8 छे बराबर नी सामे जाय तो माइनस 8 थाय समीकरण ना उकेल प्रमाणे, तो 2x बराबर 12 माइनस 8 એટલે અહીંયા શું મળશે તો કે 12 માંથી 8 જાય તો 4 મળે એટલે 2x is equal to 4। હવે અહીંયા 2 છે x ના મલ્ટીપ્લિકેશનમાં છે, बराबर ની સામે જાય તો ક્યાં જાય ભાગાકારની અંદર x બરાબર 4 ભાગ્યા 2 અહીંયા 2 2 કટ એટલે x બરાબર 2 આપણો ઉકેલ થાય। આ કઈ વાત થઈ તો કે અહીંયા જ્યારે એક બાજુ ચલ હોય ને એક બાજુ અચળ કિંમત હોય જે આપણે આગળના સ્વાધ્યાયની અંદર દાખલાઓના ઉકેલ શોધ્યા તેની વાત થઈ। હવે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણોના ઉકેલની વાત થઈ। जो ये आप लेवो एक एग्जांपल ले रहे 2x माइनस 3 बराबर x प्लस 2 बनने दाखला में तुम्हें जो ही सको जो पाचन का दाखला नहीं हमने जवाब के इस बात देने एम क्या बोलते हैं अहिया एक बाजू चल रहा था एक बाजू अचल की मात्रा थी चल अहिया बनने बाजू चल अने अचल बनने की मात्रा तो पहला सोच करवाने को तो पहला तुम्हारे कोई पन एक बाजू चल वाला पद भेगा करवाना अने बराबर ની બીજી બાજુ અચળ પદ ભેગા કરવાના। જોઈએ અહીંયા 2x માઈનસ 3 એમ નામ છે, આ x છે આ સાઈડ આવે x કેવો છે પ્લસ બરાબર ની આ બાજુ આવશે તો માઈનસ x થશે, અહીંયા શું વધ્યું 2। હવે તો અહીંયા શું તો કે અહીંયા એક કિંમત છે આ ચલ ની વચ્ચે એક અચળ કિંમત છે માઈનસ 3, માઈનસ 3 બરાબર ની સામે જશે માઈનસ 3 બરાબર ની સામે જાય તો શું થાય प्लस अहिया 2x माइनस x बराबर 2 प्लस 3। હવે અહીંયા જોશો x x પદ દ્વારાની સરવાળો બાદબાકી થાય, આપણે કહીએ છીએ ને કે તમારી પાસે બે એપલ હોય ને એક એપલ તમે લ્યો તો ત્રણ એપલ થાય હે ને, કારણ કે જેમ કે એપલ વાત કરી એવી રીતે અહીંયા ચલ છે, તો બે x મારી પાસે હતા મે એક x આપી દીધો કોકને એટલે ઓબવિયસ વસ્તુ મારી પાસે એક જ x વધવાનો એટલે 2x માઈનસ x ઇટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3 5। એક્ઝામ્પલ નોટ કરી લો સ્વાધ્યાય 2.3 જેમની અંદર પેલો ક્વેશ્ચન છે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો। સમીકરણનો ઉકેલ મેળવીને જવાબ ચકાસવાનો છે, તો ઉકેલ મેળવવા તો હમણાં આપણે શીખી ગયા કે કઈ રીતના મળે છે। चकासो मतलब जे तमारो उकेल मळे छे ई उकेल ने तमे आ समीकरण नी अंदर किंमत मूकी अने जो डाबी बाजू जमणी बाजू सरखी થાતી હોય તો એવું માનો કે આ મળેલો ઉકેલ છે એ આના માટે પરફેક્ટ છે સાચો છે। જોઈએ હમણાં જે આપણે એક્ઝામ્પલ કર્યું એ જ રીતના અહીંયા પણ ચલવાનું પદ છે અહીંયા પણ ચલવાનું પદ છે, કરવાનું શું થશે એક બાજુ ચલવાળા પદ એક બાજુ અચળ પદ બરાબર ની એટલે અહીંયા 2x છે કેવા છે પ્લસ આ બાજુ હવે તો શું થાય માઈનસ એટલે 3x માઈનસ 2x બરાબર 18। 3x માંથી 2x જાય તો x વધે શું વધે x બરાબર 18। આ આપણો ઉકેલ છે, હવે એ ઉકેલને ચકાસવાનો છે x બરાબર 18 લઈ चकासो। चकासो माने શું કરવાનું તો કે ભાઈ આપેલા સમીકરણની ડાબી બાજુ લેવાની ડાબા બરાબર 3 ગુણ્યા x 3 ગુણ્યા x કરો તો 3x ની જગ્યાએ શું મૂકવાનું 18 18 તેરી 54 આ આપણો ડાબી બાજુનો જવાબ આવ્યો। હવે શું આ જે કિંમત હું જમણી બાજુ મૂકું અને આપણો જવાબ 54 આવે તો
આ ઉકેલ આ સમીકરણ માટે સત્ય છે. હવે જમણી બાજુ જોઈએ, જ બા એટલે કે જમણી બાજુ, જમણી બાજુ કિંમત શું છે તો કે 2x 18. તો 2x ની જગ્યાએ કઈ વેલ્યુ મૂકવાની? 18 18 18 2 36 36 18 કરો એટલે તમને મળે 54. આમ ડાબા બરાબર જબા. અહીંયા આપણા દાખલાની પૂર્ણાવતી થાય. દાખલા નંબર 2, 5t માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3t માઇનસ 5. અહીંયા પણ આગળના એક્ઝામ્પલની જેમ એક બાજુ t વાળા પદ લઈ જાઓ, એક બાજુ અચળ પદ લઈ જાઓ. તો અહીંયા 5t એઝ ઇટ ઇઝ રાખવાનું, માઇનસ 3 એઝ ઇટ ઇઝ. આ બાજુથી 3t આવશે તો માઇનસ થશે બરાબર, અહીંયા માઇનસ 5 એમ. હવે અહીંયા t વાળા પદ આ બાજુ રાખો, અચળ પદ છે ને સામે લઈ જાય. 5t માઇનસ 3t બરાબર માઇનસ 5 પ્લસ 3. 5t માંથી 3t જાય તો કેટલા વધે? 2t. હવે અહીંયા જો અહીંયા નિશાની સાથે સરવાળા બાદબાકીને આપણે ધ્યાન આપવાનું છે કે વિરુદ્ધ નિશાની પદની બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ બાદ થાય અને નિશાની મોટા પદની લેવાની. આવું આપણે સાતમા ધોરણમાં ભણી ગયા કે વિરુદ્ધ નિશાની પદની બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું અને નિશાની મોટા પદની. એટલે 5 માંથી 3 બાદ કરો એટલે 2 વધે. નિશાની મોટા પદ, મોટું પદ કયું છે? 5. તો 5 ની નિશાની કેવી છે? માઇનસ. તો જવાબ આપણો માઇનસ આવશે. હવે અહીંયા 2 છે એ ટી ના ગુણાકારમાં છે. હવે સામે જશે તો ક્યાં જશે? ભાગાકારની અંદર. એટલે ટી બરાબર માઇનસ 2 ના છેદમાં 2. હવે અહીંયા 2 2 કટ, એટલે ટી બરાબર શું હોય? તો માઇનસ 1. હવે માઇનસ 1 લઈ આપણે આખો જવાબ ચકાસવાનો છે. માટે અહીં t બરાબર માઇનસ 1 લઈ ચકાસો. અહીંયા ડાબી બાજુ લેશું ડાબા. ડાબી બાજુ શું છે? તો કે 5t માઇનસ 3. હવે t ની જગ્યાએ વેલ્યુ કઈ મૂકવાની? માઇનસ 1. તો 5 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 1. 5 એકુ 5. અહીંયા પણ નિશાનીનો ગુણાકાર ધ્યાન રાખવાનો છે. 5 છે એ પ્લસ છે, 1 છે એ માઇનસ છે. તો પ્લસ માઇનસ માઇનસ, એટલે અહીંયા માઇનસ 5 માઇનસ 3. સમાન નિશાની પદનો સરવાળો મોટા પદની નિશાની, એટલે બે ની નિશાની સમાન છે માટે થશે પદનો સરવાળો. એટલે 5 ને 3 8, મોટા પદની નિશાની માઇનસ 8. આ આપણી ડાબી બાજુ થાય. હવે આપણે જે જમણી બાજુ જોવાની થશે, જમણી બાજુ, જમણી બાજુ શું છે? 3t માઇનસ 5. 3t માઇનસ 5, અહીંયા 3 ગુણ્યા માઇનસ 1 ઇન્ટુ 5. 3 એકુ 3, વધતે ઓછે ઓછા, એટલે માઇનસ 3 માઇનસ 5 બરાબર માઇનસ 8. આમ ડાબા બરાબર જબા. સુવ્યવસ્થિત બાકીની અંદર લખી લેવું. દાખલા નંબર 3, 5x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 3x બરાબર. દાખલામાં કોઈ નવી મેથડ નથી. એઝ યુઝ્યુઅલ જે આપણે પાછળના એક્ઝામ્પલ કર્યા, સેમ ટુ સેમ, કોપી ટુ કોપી, એ જ એક્ઝામ્પલને આપણે આગળ ફોલો કરવાના છે. ખાલી આ વધારે પડતી પ્રેક્ટિસ છે કે એક બાજુ ચલવાળા ટર્મ, બીજી બાજુ અચળ પદ, માત્ર એનું સાદુરૂપ જોઈએ છે. હવે અહીંયા 5x એમ આ 3x પ્લસ છે, આ સાઈડ આવશે બરાબર, નહીં તો માઇનસ 3x બરાબર. આ 5 આ 9 પ્લસ છે બરાબર, ને આપણે જોઉં છું તો માઇનસ 9 થશે. હવે 5x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x. 5 માઇનસ 9, યાદ રાખજો 5 છે પ્લસ છે, 9 છે એ માઇનસ છે. જ્યારે વિરુદ્ધ નિશાની હોય તો એ પદની બાદબાકી લેવાની, મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. મોટા પદમાંથી નાનું પદ બાદ કરો એટલે 9 માંથી 5 જાય 4 વધે,
અને નિશાની મોટા પદની લેવાની મોટું પદ શું છે 9 9 ની નિશાની માઈનસ એટલે જવાબ આપણો માઈનસ 4 આ મેથડ થી ફોલો કરવાનું છે હવે 2x બરાબર માઈનસ 4 અહીંયા 2 છે એ x ના ગુણાકારમાં છે બરાબર ની સામે જાય તો માઈનસ 4 ના ભાગાકારમાં આવે એટલે x બરાબર માઈનસ 4 ના છેદમાં 2 પણ માઈનસ 4 ને આપણે આમ ન લખી શકીએ માઈનસ 2 ગુણ્યા 2 છેદમાં 2 એટલે 2 2 ઉડી ગયા વધુ શું તો કે x બરાબર માઈનસ 2 x બરાબર માઈનસ 2 લઈ ચકાસો x ચલો ડાબા ડાબી બાજુ જઈ લો ડાબી બાજુ શું છે તો કે ભાઈ 5x plus 9 5x plus 9 x બરાબર શું લેવાનું છે માઈનસ 2 x ની જગ્યાએ માઈનસ 2 મૂકો એટલે 5 into માઈનસ 2 plus 9 અને 5 છે પ્લસ છે 2 છે માઈનસ છે 5 2 10 વધે ઓછે ઓછા પ્લસ 9 વિરુદ્ધ નિશાની પદની બાદબાકી મોટા પદમાંથી નાનું પદ બાદ થાય એટલે 10 માંથી 9 બાદ થાય 1 વધે મોટા પદની નિશાની માઈનસ છે આ આપણો ડાબી બાજુનો જવાબ છે હવે જમણી બાજુ જવાબ 5 plus 3x 5 plus 3x 5 as it is 3 into minus 2 5 plus 3 6 plus minus minus એટલે બ્રેકેટ માં જે આપણે માઈનસ 6 રાખીએ અમે તમને કીધું એ રીતના બ્રેકેટ ની બહાર જો પ્લસ હોય તો એ અંદર નું ગુણ છે તો પ્લસ માઈનસ માઈનસ 5 minus 6 6 માંથી 5 જાય તો 1 મોટા પદ ની નિશાની માઈનસ 1 જમણી બાજુ પણ માઈનસ 1 આવે આમ ડાબા બરાબર જવાબ નેક્સ્ટ એક્ઝામ્પલ 4z plus 3 is equal to 6 plus 2z સેમ વસ્તુ ચલ વાળા પદ આ બાજુ આવે અચળ પદ સામે છે એટલે અહીંયા 4z તો છે સામેથી 2z આ બાજુ આવે તો અહીંયા પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઈનસ થશે 2z is equal to અહીંયા 6 છે 6 as it is plus 3 સામે છે તો માઈનસ 3 થાય 4z માંથી 2z બાદ જાય તો 2z વધ્યા અહીંયા 6 માંથી 3 ગયા તો કેટલા વધે 3 હવે અહીંયા 2 છે z ના ગુણાકારમાં છે બરાબર ની સામે છે તો ભાગાકારમાં છે z is equal to 3 upon 2 અહીંયા આપણો ઉકેલ અપૂર્ણાંક ની અંદર આવે છે તો કાઈ વાંધો નહીં આવવા દો બરાબર છે ચેક કરીને જોઈ લઈએ z બરાબર 3 ના છેદમાં 2 લઈ ચકાસો ચકાસી ડાબી બાજુ ડાબા ડાબી બાજુ શું છે તો કે 4z plus 3 હવે અહીંયા z ની જગ્યાએ શું મૂકવાનું 3 ના છેદમાં 2 4 ગુણ્યા 3 ના છેદમાં 2 વત્તા 3 હવે અહીંયા અપૂર્ણાંકમાં પૂર્ણાંક સાથે આપણે ગુણાકાર કરીએ ને તો અંશ અંશનો ગુણાકાર થાય છેદ છેદનો ગુણાકાર થાય એટલે અહીંયા ડાયરેક્ટલી 4 ગુણ્યા 3 ભાગ્યા 2 વત્તા 3 અહીંયા છેદ ઉઠશે 2 2 4 એટલે 2 તેરી ને 6 6 વત્તા 3 બરાબર 9 આ આપણું ડાબા મળે જમણી બાજુ જોઈએ ડાબા જમણી બાજુ શું છે તો કે ભાઈ 6 plus 2z z ની કિંમત શું છે 3 ના છેદમાં 2 તો અહીંયા 6 as it is 2 ગુણ્યા 3 ના છેદમાં 2 6 plus 2 ગુણ્યા 3 ભાગ્યા 2 અંશ અંશ નો ગુણાકાર થાય છેદ છેદ નો ગુણાકાર થાય 2 2 કટ 6 plus 3 6 plus 3 is equal to 9 આ આપણે જો જમણી બાજુ આ ડાબા બરાબર જબા લખી નાખો ચાલો
14 माइनस x सेम प्रोसेस आ चल आ बाजू આવશે माइनस x છે આ બાજુ આવશે તો પ્લસ x થશે અહીંયા माइनस x છે આ બાજુ माइनस 1 છે આ બાજુ આવશે તો પ્લસ 1 થશે એટલે કે અહીંયા શું થશે તો કે 2x પ્લસ x माइनस x આ બાજુ આવ્યો અહીંયા 14 હતા माइनस 1 ઓલી બાજુ ગયો એટલે પ્લસ 1 થયો 2x વત્તા x 3x બરાબર 14 ને 1 15 અહીંયા 3 છે x ના ગુણાકારમાં છે બરાબર ની સામે ભાગાકારની અંદર જશે x બરાબર 15 ભાગ્યા 3 આપણે ખબર છે 3 5 15 x બરાબર 5 આપણો ઉકેલ થશે હવે ઉકેલ ને ચકાસો x બરાબર 5 લઈ ચકાસો ડાબી બાજુ ડાબી બાજુ શું છે 2x माइनस वन टू एक्स की जगह शू आ पांच माइनस वन बे पांच दस माइनस वन नौ हम जमनी बाजू लई लई जमनी बाजू चौदह माइनस एक्स चौदह एक्स की जगह पांच चौदह में पांच जाए तो नौ डाबी बाजू तो बराबर है आठ एक्स वत्ता चार देखी व्यवस्थित लगे जमनी बाजू जो जमनी बाजू थोड़ा बीजा दाखला करता अलग आप શું આપ્યું છે તો કે અહીંયા 3 નો ગુણાકારમાં x - 1 આપ્યું છે એટલે કે અહીંયા સૌપ્રથમ વિઘટન થશે શું થશે વિઘટન આપણે સાતમા ભણ્યા હતા કે ગુણાકારનું બાદબાકી ઉપર વિઘટન કઈ રીતના થાય તો કે અહીંયા આ 3 છે એ x ને ગુણશે અને 3 છે એ 1 ને ગુણશે એટલે આને વિઘટન થયું કૌંસ છૂટું પડ્યું કહેવાય આપણે કહીએ ને કે અહીંયા 3 છે જે ગુણાકારમાં ઈ x સાથે ગુણાકાર કરે અને 3 છે ઈ 1 જોડે પર ગુણાકારમાં જાય માટે ડાબી બાજુને અંતરે કાઈ આપણે કરવાનું નથી ઈ એમ જ 8x + 4 as it is અહીંયા કૌંસ છૂટું પાડો તો 3 ગુણ્યા x એટલે 3x 3 ગુણ્યા 1 નિશાની જે હોય એ જ માઈનસ તો માઈનસ 3 1 = 3 વત્તા 7 હજી તમને એ સાચું રૂપ દેખાશે પ્લસ 7 माइनस 3 ન કરો તો વાંધો નહીં એના પછીના પદમાં કરશું હા આ આ જે 3x છે આ બાજુ આવે એટલે માઈનસ થાય આ 4 આ બાજુ આવે એટલે માઈનસ થાય એટલે અહીંયા 8x - 3x = - 3 + 7 - 2 અહીંયા 8 માંથી 3 જાય તો 5 બરાબર હવે અહીંયા જોજો સમાન નિશાનીનો સરવાળો થાય माइनस तन ने माइनस चार बे समान निशानी छे दोनों सरवाळो करो એટલે તમારી પાસે શું આવે तन ने चार 7 माइनस 7 એટલે माइनस 7 प्लस 7 5x = 0 x = 0 ના છેદમાં 5 લઈ જાવ 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય કે 0 ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય એ શૂન્ય જ બને છે x = 0 મળશે શું મળશે 0 એ આપણો ઉકેલ થશે જોઈ લઈએ ચકાસી x = 0 લઈ ચકાસો ડાબી બાજુ 8x + 4 8 * 0 + 4 0 એ કોઈ પણ સંખ્યાનો 0 થઈ જાય અને 0 + 4 એટલે કે 4 જમણી બાજુ જોઈએ 3 ગુણ્યા 0 - x + 7 હવે અહીં જો 3 એમાં 0 માંથી 1 જાય તો માઈનસ 1 + 7 3 1 = 3 વત્તે ઓછે ઓછા માઈનસ 3 + 7 વિરુદ્ધ નિશાની પદની બાદબાકી મોટા પદની નિશાની એટલે કે 7 માંથી 3 જાય તો 4 મોટું પદ 7 છે પ્લસ એટલે જવાબ પ્લસ અહીંયા પણ 4 અહીંયા પણ 4 આમ
डाबा बराबर जमा लखी का दाखला नंबर 7 અહીંયા જો આ બાજુ માત્ર ને માત્ર x જ છે જ્યારે આ બાજુ અપૂર્ણાંકની કિંમત દેખાય છે કૌંસ દેખાય છે સરવાળો બાદબાકી દેખાય છે અહીંયા શું કરશું તો કે જે 5 છે ને કે એક્ચ્યુઅલમાં આખા પદના છેદમાં કહેવાય કારણ કે અહીંયા પદ 4 ના છેદમાં 5 એ ગુણાકારમાં છે તમે કદાચ આને આવી રીતના લખો ને તો ખોટું ન કહેવાય કારણ કે 4 ના છેદમાં 5 5 એઝ ઇટ ઇઝ ખાના છેદમાં કશું જ નથી તો હંતો હોય જ અંશ અંશનો થાય છે છેદનો ગુણાકાર થાય બરાબર છે એટલે આપણે આ રીતના પણ લખી શકીએ તો અહીંયા કોઈ પણ પદના છેદમાં હોય કોઈ પણ સંખ્યા બરાબરની સામે જાય તો ક્યાં જાય ગુણાકાર એટલે શું થશે તો કે એક્ચ્યુઅલમાં જે આ 5 છે એ ક્યાં થશે x ના ગુણાકારમાં જશે એટલે અહીંયા થશે 5x હવે અહીંયા જો 4 × x + 10 હવે અહીંયા પાછું વિઘટન લાગશે કૌંસ છૂટું પાડવાનું 4x ને ગુણશે 4 10 ને ગુણશે તો અહીંયા 5x બરાબર 4 × x 4x વત્તા 4 10 40 x આ બાજુ આવશે 4x એટલે કેવો થશે માઇનસ 5x માઇનસ 4x બરાબર 40 5 માંથી 4 જાય તો x જ વધે x બરાબર 40 x બરાબર 40 લઈ ચકાસો ડાબી બાજુ જોયો ડાબા ડાબામાં તો કાંઈ નથી ખાલી x જ છે તો x જ રાખો x ની જગ્યાએ કઈ વેલ્યુ મૂકવાની 40 તો 40 હવે જબા જમણી બાજુ 4 ના છેદમાં 5 x + 10 એટલે કે 4 ના છેદમાં 5 x ની જગ્યાએ 40 40 વત્તા 10 4 ના છેદમાં 5 40 ને 10 50 અહીં સાદું રૂપ નીચે જ દઈ દઉં તો અહીંયા મેં તમને કીધું 4 × 50 ના છેદમાં 5 હવે અહીંયા 5 10 50 એટલે કે 4 × 10 40 આમ ડાબા બરાબર જવાબ આવશે દાખલા નંબર 8 અહીંયા જોઈ શકો છો તમે અપૂર્ણાંકવાળી કિંમતો બંને બાજુ છે તો કાંઈ વાંધો નહીં રહેવા દો શું વાંધો અહીંયા 7 ના છેદમાં 7x ના છેદમાં 15 છે આ બાજુ